વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, આ પેપર કુલ 40 ગુણનું છે અને તમારે પણ પરીક્ષામાં આ રીતનું પેપર આવશે જેમાં તમારે આન્સર પેપરમાં લખવાના રહેશે. પહેલો પ્રશ્ન જોઈએ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલા તમે જોઈ શકો છો, જે બી છે કેપિટલ છે, આપણે ત્યાં સ્મોલ એટલે કે જે પહેલી એબીસીડી નો બી છે તેની સામે આપણે આપેલા વિકલ્પમાંથી બીજી એબીસીડી નો બી લખવાનો રહેશે. એટલે તમે આ બી અહીં લખી શકો. ચલો, આર કેપિટલ છે, અહીંયા આપણે સામે સ્મોલ આર અહીં વિકલ્પમાંથી લેવાનો છે, તો અહીં આ આર આપણે લખવાનો રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, એકંદરે પેપર સહેલું જ છે. ઉદાહરણ મુજબ આપેલા શબ્દોમાંથી મૂળાક્ષર ઓળખો અને તેના ફરતે ગોળ રાઉન્ડ કરો. તો આ એ છે, તો અહીં આપણે સામે ઉદાહરણમાં જોઈ શકો છો સ્પેલિંગમાંથી એ શોધીને આપ્યું છે. તો એ જ રીતે અહીં ટી છે તો અહીં ટી, જી તો અહીં જી, એટલે કે અહીં આપણે જી ઉપર અહીં ટી ઉપર આ રીતે ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. ચલો, એક ફકરો છે, વાંચી લઈએ. કિરીટ એન્ડ કિરણ આર ફ્રેન્ડ્સ, એટલે કે કિરીટ અને કિરણ મિત્રો છે. કિરીટ ઇઝ ટોલ, કિરીટ ઊંચો છે. હી ઇઝ જમ્પિંગ, તે કૂદે છે. ને કિરણ ઇઝ રનિંગ, એટલે કે કિરણ દોડે છે. હવે એના અનુસંધાનમાં પૂછ્યું છે કિરણ, કિરીટ ઇઝ કિરણ્સ બ્રધર, એટલે આપણે કીધું છે કે કિરીટ જે છે એ કિરણ નો ભાઈ છે. તો આ વિધાન ખોટું છે કારણ કે બંને મિત્રો છે. કિરીટ ઇઝ જમ્પિંગ, તો આ વિધાન ખરું છે. અહીં આપણને કહ્યું છે કિરીટ અને અહીં હી એટલે કિરીટની જ વાત છે. હી ઇઝ જમ્પિંગ એટલે આ વિધાન આવશે ખરું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ના અન્ય પેપર સોલ્યુશનોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચલો, ચિત્ર પરથી શબ્દ લખવાનો છે. ઉદાહરણ જોઈ લઈએ. અહીં કઈ ક્રિયા ચાલુ છે, તો કે સ્નાનની, એટલે અહીં બાથ લખ્યું છે. તો અહીં કઈ ક્રિયા ચાલુ છે, વાંચવાની. તો અહીં આપણે ચિત્રના આધારે કોઈ પણ શબ્દ લખી શકીએ. તો મેં અહીં લખ્યું છે રીડિંગ એટલે કે વાંચવાની ક્રિયા, અને બેટિંગ એટલે કે બેટિંગ કરવાની ક્રિયા. ચલો આગળ જોઈએ. બંધ બેસતા ના હોય તેવા શબ્દ ફરતે ગોળ કરો. તો અહીં લખ્યું છે મધર, બ્રધર, સિસ્ટર, એટલે અલગ પડતો શબ્દ થશે ટીચર. આગળ જોઈએ ઈટ, વોક, સિંગ, એ બધી શું છે ક્રિયા, એટલે અલગ પડતો શબ્દ શું થશે બોલ. ચલો, એના આગળ આપણને આપેલો શબ્દ છે ત્રીજો ચેર, ટેબલ, ફ્લાવર અને બેન્ચ. તો જે ચેર, ટેબલ અને બેન્ચ છે એ ત્રણેય શબ્દો રહેશે, જ્યારે ફ્લાવર ફૂલ એની સાથે મેચ થતો નથી એટલે ફૂલ શબ્દ અલગ પડશે. પ્રશ્ન બીજો, ત્રણ પ્રાણીઓના નામ શોધીને તેના ફરતે ગોળ રાઉન્ડ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીં જે સ્પેલિંગ છે ડોગ, અહીં તમે ડોગ ઉપર આ રીતે ગોળ રાઉન્ડ કરી શકો છો. તો ડોગ, કેટ, સી એ ટી, કેટ, ઓક્સ, તો અહીં આપણે ઓક્સ આ રીતે લખી શકીએ. ફ્રોગ, અહીં ઊભી લાઈન, એફ આર ઓ જી, ફ્રોગ એટલે દેડકો. ત્યારે તમે કોઈ પણ ત્રણ પ્રાણી શોધીને અહીં લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન 3 અ, ફકરામાં પરથી પ્રશ્નોના જવાબ લખો. તો નયનભાઈ ઇઝ સ્ટિચિંગ અ ફ્રોક, નયનભાઈ જે છે એ ફ્રોક સીવી રહ્યા છે. ધ ફ્રોક ઇઝ પિંક, ફ્રોક ગુલાબી છે. ઇટ હેઝ બ્લુ બટન, તેને વાદળી રંગના બટનો છે. ધ બટન્સ આર સ્મોલ, એટલે કે જે બટન છે તે કેવા છે, સ્મોલ એટલે નાના છે. ચલો, હવે એના અનુસંધાનમાં પ્રશ્ન જોઈએ. હુ ઇઝ ધ ટેલર, એટલે કે જે દરજી કામ કરે છે તેનું નામ છે નયનભાઈ. તો આન્સર રહેશે નયનભાઈ ઇઝ અ ટેલર. આપણે હું કાઢીને માત્ર ત્યાં નયનભાઈ નામ ઉમેરવાનું છે. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્રોક, આપણે ફકરામાં આવી ગયું, કેવો છે કલર, પિંક. તો આન્સર છે ધ ફ્રોક ઇઝ પિંક. આર ધ બટન્સ સ્મોલ, આ રીતે તમને પ્રશ્ન પૂછે ઇઝ કે આર થી, એટલે આપણે યસ કે નો માં આન્સર આપવો પડે, ને બટન સાચે સ્મોલ છે એટલે આપણે આન્સર રહેશે યસ, ધ બટન આર સ્મોલ. ચલો, ચોથો પ્રશ્ન, આર ધ બટન્સ રેડ, નો, કેવો કલર હતો, બ્લુ, એટલે આન્સર આપશું નો માં, નો ધ બટન્સ આર નોટ રેડ. ચલો, ચિત્ર પરથી વાક્ય બનાવવાનો છે. ઉદાહરણ જોઈ લઈએ. ધીસ ઇઝ અ ગ્લાસ, આ ગ્લાસ છે. તો આ કેસેનું ચિત્ર છે, તો કે કપનું, તો ધીસ ઇઝ અ કપ. બનાના, ધીસ ઇઝ અ બનાના. એપલ, તો ધીસ ઇઝ એન એપલ, એ સ્વર છે એટલે અહીં એ ન લખતા આપણે લખીશું એન. હવે અહીં માણસનું ચિત્ર હોય એવું લાગી રહ્યું છે, તો આપણે વાક્ય લખીશું ધીસ ઇઝ અ મેન,
આ માણસ છે. પ્રશ્ન ત્રણ, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. તો થેન્ક યુ, ગુડ મોર્નિંગ, ફાઇન અને જીયા. મુકેશ સેઝ હેલો જીયા, ગુડ મોર્નિંગ. જીયા સેઝ ગુડ મોર્નિંગ મુકેશ, હાઉ આર યુ? મુકેશ સેઝ આઈ એમ ફાઇન, એન્ડ યુ? જીયા સેઝ આઈ એમ ઓલ્સો ફાઇન, થેન્ક યુ. તો આજે સંવાદ સમજીને લખવાનો હોય, કૌંસમાં પહેલા શબ્દનો ઉપયોગ કરી ગમે તે એક વિષય પર વાક્ય લખો. આપણે અહીંથી જ ઓપ્શન લેવાના છે, એન એલિફન્ટ ઇઝ અ બિગ એલિફન્ટ, અહીંથી આપણે શબ્દ લીધો છે બિગ. હાથી એક મોટું પ્રાણી છે. ઇટ હેઝ ટુ ઇયર્સ, તેને બે કાન હોય છે. ઇટ હેઝ ફોર લેગ્સ, તેને ચાર પગ હોય છે. ઇટ હેઝ સ્મોલ આઈઝ, તેને નાની આંખો હોય છે. ઇટ હેઝ અ શોર્ટ ટેલ, તેને ટૂંકી પૂંછડી હોય છે. ચલો ઓપ્શન માં આપેલો નિબંધ જોઈ લઈએ, પેરેગ્રાફ જોઈ લઈએ. અવર હેલ્પર્સ, તો પરેશભાઈ ઇઝ અ ખાલી જગ્યા, હી ઇઝ કટિંગ ધ હેર, વાળ કાપે છે. એટલે અહીં આપણે અહીંથી શબ્દ લેશું બાર્બર, એટલે કે વાળંદ. નીરજ ઇઝ પ્લેઇંગ હોકી, તો તે હોકી રમે છે. નીરજ હોકી રમે છે, તો હી ઇઝ શું આવશે આન્સર? હોકી પ્લેયર. આપણે તેની ક્રિયા જોઈને આન્સર લખવાનો છે. પ્રજ્ઞેશભાઈ ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસમાં છે માટે હી ઇઝ અ પોસ્ટમેન, અહીંથી પોસ્ટમેન લેવાનો છે. દિવ્યાબેન ઇઝ અ ખાલી જગ્યા, સી ઇઝ ચેકિંગ પેશન્ટ, પેશન્ટ એટલે દર્દીઓને ચેકિંગ એટલે તપાસે છે, તો અહીં આન્સર આવશે ડોક્ટર. મયુરભાઈ ઇઝ ઇન હિઝ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં છે એટલે હી ઇઝ આન્સર આવશે ટીચર, કારણ કે ટીચર ક્લાસરૂમમાં હોય. ચલો શેપના અનુસંધાનમાં જવાબ આપવાનો છે. સીમા ઇઝ ડ્રોઈંગ અ ફેસ, ધ ફેસ ઇઝ, તો મોટા ભાગના ફેસ કેવા હોય? રાઉન્ડ, એટલે અહીં આપણે વિકલ્પોમાંથી લીધું રાઉન્ડ. રમેશ ઇઝ ડ્રોઈંગ અ કાઇટ, ધ કાઇટ ઇઝ સ્ક્વેર, કારણ કે પતંગ કેવી હોય? ચોરસ, એટલે આપણે લખ્યું સ્ક્વેર. પાયલ ઇઝ ડ્રોઈંગ અ નોટબુક, ઇટ ઇઝ રેક્ટેંગલ, કારણ કે નોટબુકનો શેપ કેવો હોય? લંબ ચોરસ, અને લંબ ચોરસ માટે અંગ્રેજી શબ્દ છે રેક્ટેંગલ. સીમા ઇઝ ડ્રોઈંગ અ બોલ, ઇટ ઇઝ ખાલી જગ્યા, તો બોલ કેવો હોય? વર્તુળ, ગોળ, એટલે અહીં લખીશું રાઉન્ડ. ગીતા ઇઝ ડ્રોઈંગ અ ટેબલ, ઇટ ઇઝ રેક્ટેંગલ, કારણ કે ટેબલનો પણ શેપ કેવો હોય? લંબ ચોરસ, એટલે રેક્ટેંગલ. ચલો ક્વેશ્ચન નંબર 4, કૌંસમાં પહેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રનું વર્ણન કરવાનું છે. તો પહેલું વાક્ય આપેલું છે, ધેર ઇઝ અ ટેબલ ઇન ધ પિક્ચર, તો આપણે વસ્તુને ધ્યાનમાં રાખીને વાક્ય બનાવીશું. ધેર ઇઝ અ બોલ ઓન ધ ટેબલ, બરાબર, ટેબલ ઉપર શું છે? દડો. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ ઉપર બુક છે. ધેર ઇઝ અ ટોય ઓન ધ ટેબલ, ટેબલ ઉપર રમકડું છે. ધેર ઇઝ અ કેપ અંડર ધ ટેબલ, ટેબલ નીચે ટોપી છે. ધેર ઇઝ અ બેટ અંડર ધ ટેબલ, ટેબલ નીચે બેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ તમને આ સોલ્યુશન પસંદ આવ્યું હશે, અને ધોરણ 4 ના અન્ય સોલ્યુશનો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને તમે અન્ય સોલ્યુશનો જોઈ શકો છો.